સિહોરની જનતાને ચોખ્ખું તેમજ નિયમિત પાણી મળી રહે તે માટે નગરપાલિકાના પ્રમુખ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. નગરપાલિકાના પ્રમુખ શ્રી વિક્રમભાઈ નકુમ, ચીફ ઓફિસર સાહેબ, કન્સલ્ટન્ટ મીઠાપરાભાઈ, કોન્ટ્રાક્ટર, પાણી પુરવઠાના સુપરવાઇઝર સહિતની ટીમને સાથે રાખી રાજીવનગરના 30 લાખ લીટરના પાણીની ટાંકાની મુલાકાત લીધી અને આ પાણીની વહેલી તકે ઉપયોગ કરી શકાય અને ફિલ્ટરવાળું પાણી જનતાને એકાત્રે મળે તે માટે ગૌતમેશ્વર ખાતે 14 મિલીલીટર ફિલ્ટર પ્લાન્ટના પાણીની મુલાકાત માટે કોન્ટ્રાક્ટર, ચીફ ઓફિસર, પાણી પુરવઠાના સુપરવાઇઝરને સાથે રાખી ફિલ્ટર પ્લાન્ટ વહેલી તકે શરૂ થાય તે માટે ચર્ચા વિચારણા સ્થળ પર કરી હતી. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે પાણી સપ્લાયની અંદર આપણે જે વળાવડથી જે લાઈન આવે છે પાણીની એક જ લાઈન હોય અને સ્ટોરેજનો ટાંકો પણ આપણો જે 50 લાખ લીટર ને તળાવવાળો જે હતો એ એક જ ટાંકો હતો. એના હિસાબે પાણીની જે સપ્લાય કરી રહ્યા છે સિહોર નગરપાલિકા વિસ્તારની અંદર એમાં અત્યારે આપણે લગભગ 6 થી 7 દિવસે પાણી આપી શકીએ છીએ. ત્યારે આજરોજ સિહોર નગરપાલિકાના વોટર વર્કર્સ વિભાગના તમામ સ્ટાફ રાજીવનગરનો જે ટાંકો છે 30 લાખ લીટરનો ટાંકો ત્યાં કામગીરી ચાલુ છે, ત્યાં પાણી પણ પહોંચી ગયું છે. પરંતુ હવે પછી જે આગળની કાર્યવાહી કરવાની છે, જે આપણે ઝોન પાડવાના છે, તો ઝોન પાડવા માટે આજે આખી ટીમને બોલાવી છે અને ત્યાં મોટરો જે ફિટ કરવાની છે, પમ્પિંગ સ્ટેશન ઊભું કરવાનું છે, તેના માટે આજે મિટિંગ બોલાવી હતી. તે કામગીરી આવતા લગભગ 1 થી 1.5 મહિનાની અંદર પૂર્ણ થઈ જશે અને આપણે અલગ અલગ ઝોનની અંદર જે પાણી આપવાનું છે તે આપી શકશું, જેનાથી 2 વિભાગની અંદર પાણી શરૂ થશે. બીજો વિભાગ આપણો જે જૂનો આપણો જે આ ટાંકો છે એ અને ભગવાનની દયાથી છેલ્લા 2 વર્ષથી આપણું તળાવ પૂર્ણ ભરાઈ જાય છે ત્યારે આપણે પાણી ફિલ્ટર ન હોવાના હિસાબે આપણે પાણી આપી શકતા નહોતા. તો આજે મીઠાપરાભાઈ અને એક ટીમને લઈ અને જે આપણો 14 MLTનો જે ટાંકો છે અને જે આ ફિલ્ટર પ્લાન્ટ જૂનો આપણો છેલ્લા 10 વર્ષથી જે બંધ હાલતમાં છે એ ફિલ્ટર પ્લાન્ટ આવતા દિવસોમાં 3-1 મહિનાની અંદર મેન્ટેનન્સ કરી અને આ પ્લાન્ટ ચાલુ કરવામાં આવશે અને સિહોરના તળાવની અંદર જે પાણી છે એ પાણી ફિલ્ટર થઈ અને આપણે સિહોરની જનતાને પાણી પૂરું પાડી શકશું.